માણસમાં માણસને જ જોવાનો, એ કઈ જાતિનો છે ને નહીં જોવાનો. એમણે 2500 લોકોને રોજગારી આપી અને એમાં મેક્સિમમ એસસી એસટીને એણે રોજગારી આપી. દલિત લોકોને, વધુમાં વધુ જે એસટી લોકો છે એને રોજગારી આપી. વિરોધ થયો, બહુ વિરોધ થયો, પણ વિરોધને ગણકારવાનું એણે છોડી દીધું અને પોતે આગળ વધતા ગયા. પરિણામે પરિસ્થિતિ એવી આવી, હવે આ વાત તમે સાંભળશો છેલ્લી એટલે તમને એમ થાય કે આ તો શક્ય જ નથી. એ સમયગાળો હતો કે જ્યારે અંગ્રેજો ગયા પછી આપણે ગુજરાત અને મહારાષ્ટ્રને એ બધું હજી ફોર્મ થવાનું હતું. એના વચ્ચેના સમયમાં સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ અને સૌરાષ્ટ્ર રાજ્યના પહેલા ચીફ મિનિસ્ટર એટલે ઉછરંગરાય ન ડેબર, યુ એન ડેબર, બહુ જ ચુસ્ત મજાના ગાંધીવાદી હતા. એ મુખ્યમંત્રી બન્યા ત્યારે એને ખબર પડી કે તિજોરીમાં એક પૈસો નથી અને એણે મુખ્યમંત્રીના શપથ લીધા. એમાં જે 30મી તારીખ આવે ત્યારે રાજ્યના કર્મચારીઓને ચૂકવવા માટે પૈસો પણ નથી એને કહેવામાં આવ્યું કે કર્મચારીઓનો પગાર ચૂકવાય એટલો પૈસો નથી. ઉછરંગરાય ઢેબર બહુ મૂંઝાણા અને અચાનક એને નામ યાદ આવ્યું, નાનજી કાલિદાસ શેઠ. સવારના બહેને કહ્યું કે એને આપણે ધર્મરત્ન પણ કહીએ છીએ, આપણે નથી કહેતા, ગુજરાતી સાહિત્યના શિરમોર કાકા સાહેબ કાલેલ કરે એને ધર્મરત્ન કહ્યું છે, કારણ કે આર્ય સમાજમાં માનનારી વ્યક્તિ હતી અને એટલા માટે આનું નામ આર્ય કન્યા ગુરુકુળ છે. એને ધર્મનો પ્રચાર કર્યો પણ કોઈના હાથમાં પોતાના પ્રતીકો પકડાવીને નહીં, પોતે આચરણ કરીને કર્યો. સવાના શર્મા સાહેબે જે વાંચ્યું, આઈ થિંક જયભાઈ સવાના વાંચ્યું, બહુ મહત્વનું હતું. માણસમાં માણસને જ જોવાનો, એ કઈ જાતિનો છે ને નહીં જોવાનો, એ કદાચ અત્યાર સુધીમાં કોઈ શિરમોર વ્યક્તિત્વ એ ધારણ કર્યું હોય તો એ બાપુજી હતા. ખેબરભાઈ મૂંઝાણા કે સેલેરી કરવાનું શું થશે, નાનજી કાલિદાસ શેઠનું નામ યાદ આવ્યું, દોડાવી સીધી ગાડી પોરબંદર સ્વસ્તિક બંગલામાં અને ઠેબરભાઈ આવીને કીધું પૈસા નથી રાજ્યના કર્મચારીઓના પગાર કરવા માટે. નાનજી કાલિદાસ શેઠે કીધું કેટલા રૂપિયા જોઈએ, ફિગર કયો, એમણે ચેક લખી આપ્યો 30 લાખ રૂપિયાનો. અને ચેક લખીને આપીને, હવે સાંભળજો સાહેબ, દાન આપનારા ઘણા છે, દાન પાછળ પોતાનું નામ લખાવનારા ઘણા છે. હવે તો એક પંખો આપે ને તો પંખાની 3 પાંખો ઉપર 3 ભાઈઓના નામ લખાવે, એટલે બને એવું કે પંખા ભેગા 3 ભાઈઓ ઘૂમતા હોય અને એને પાછું માતાજીના સ્મરણમાં નામ આપ્યું એટલે માતાજીને વચ્ચે રાખ્યા હોય, માતાજીની આજુબાજુ ઘૂમતા હોય. 30 લાખ રૂપિયાનો ચેક આપ્યા પછી ઢેબરભાઈને હાથ જોડીને કહ્યું કે આ બિનશરતી અનુદાન છે, આને તમારે પાછા આપવાના નથી, આ રાજ્યને અર્પણ કરું છું. તમને આજે 30 લાખ છે એ નાના લાગે, આજે 30 લાખ છે એ નાના લાગે, કારણ કે આજે તો ધારાસભ્યોને ખરીદવામાં વધુ પૈસા મળે છે અને પૈસા છે આપણી પાસે, રાઈટ? પણ તે વખતના 30 લાખ એટલે અત્યારના કદાચ 40-50 કરોડ રૂપિયા થતા હશે. રાજ્યના ચીફ મિનિસ્ટરને જે માણસ આશ્વસ્ત કરી શકે, ચિંતા ન કરો રાજરત્ન શેઠ બેઠા છે, એને ખરેખર રાજરત્ન કહેવાય, એને પ્રજાના દિલમાં વસેલો એક ધર્મરક્ષક કહેવાય. મારી વાતનું સમાપન કરું મિત્રો, 3 મુદ્દા મારે ને તમારે યાદ રાખવાના. પહેલી વાત, બહુ મોટું ધ્યેય લઈને નક્કી કરો, ધ્યેય નક્કી કરો. તમારા જીવનનું ધ્યેય શું? અભ્યાસ છોડી દેવો છે, છોડી દો. પરદેશ ભાગી જવું છે, ભાગી જાઓ. ત્યાંથી પાછા આવતા રહેવું છે, આવતા રહ્યો. જે કરવું હોય તે કરો, પણ ધ્યેય છે. ડુ યુ હેવ એની એઇમ ઓર સ્પેસિફિક ઓબ્જેક્ટિવ ઓફ યોર લાઈફ? નક્કી કરો. બાપુજીએ ધ્યેય નક્કી કર્યું,
ધ્યેય નક્કી કરો પછીનું કામ શું છે, કે તમારે ધગશપૂર્વક લાગી જવાનું ધ્યેયને પૂરું કરવામાં, જેને પૂરું કર્યું. એવું નહીં માનવાનું સાહેબ કે હું તો પડીકા વાળું છું તો આમાં જિંદગી નીકળી જાય તો આપણે શું વાંધો. ઘણા બહેનોને પૂછો કે શું કરો છો, તો કે બીએ, પછી જે થશે તે કરશું. નો, ધેટ ઇઝ નોટ ગુડ. પોતાના પાછળના દિવસોમાં અનેક પ્રકારના મોટી સંસ્થાઓને દાન આપનાર વ્યક્તિ એ રાજરત્ન, ધર્મરત્ન નાનજી કાલિદાસ મહેતા, એમના છેલ્લા શબ્દો, "The way to success is a hard road to travel. Disappointments and failures dishearten us in the midst of the struggle, but a man of enterprise has to pass through the periodic patience and cheerfulness till he gets his well-deserved returns." રોકાણ કરો, પણ એ રોકાણનું તમને જ્યાં સુધી આનંદપૂર્વકનું વળતર ન મળે ત્યાં સુધી લાગ્યા રહો. બાપુજીને પ્રણામ. થેન્ક યુ.